યાત્રાધામ અંબાજી ખાતે શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર વરણવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. આસ્થાને અનુરૂપ આયોજન માટે વહીવટીતંત્રની અનોખી સજ્જતા, સેવા, સ્વચ્છતા અને સલામતી સાથે મેળામાં આધુનિક ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ, ગુગલ મેપ્સ, મોબાઈલ એપ્સ, વોટ્સએપ, ચેટબોક, QR કોડ સ્કેન, વર્ચ્યુઅલી રિયાલિટી સાથે મેળાની અદભુત અનુભૂતિનું આયોજન. શ્રદ્ધા અને સ્વચ્છતાનું સમન્વય, પ્રસાદ માટે વેન્ડિંગ મશીન અને પર્યાવરણ જાળવણી માટે પ્લાસ્ટિક ક્રશર મશીન સહિત અનેક નવીન સુવિધાઓ પહેલ. યાત્રાધામ અંબાજીમાં તારીખ 23-29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મેળો શરૂ થવા હવે આડેને ગણતરીના કલાકો બાકી છે ત્યારે મેળો યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. મેળાનું સુચારું આયોજન અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુ માટે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓને મીડિયાને માહિતી આપવા અંબાજી મંદિરના મીટિંગ હોલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર વરણવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારબાદ કલેક્ટરશ્રીએ મીડિયાના મિત્રો સાથે અંબાજી ખાતે દિવાળીબા ભોજનાલય અને વિવિધ ડોમની મુલાકાત લઈ મેળાના વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. કલેક્ટર શ્રી વરુણકુમાર વરણવાલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે શ્રદ્ધાળુની આસ્થાને અનુરૂપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુ દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા વહીવટીતંત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મેળાની સુરક્ષા માટે કુલ 6500 પોલીસ જવાનો ખડે પગે ફરજ બજાવશે. 400 જેટલા સીસીટીવી કેમેરાથી પોલીસ બાજુ નજર રાખશે. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ સિસલે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા, નાયબ માહિતી નિયામક શ્રી અમિત ગઢવી સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, ભરઠકડી. ભાદરવી પૂનમ મહામેળા સંદર્ભે કુલ 6500 પોલીસ કર્મચારી અધિકારીઓનો બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 20 DYSP કક્ષાના અધિકારી, 54 PI કક્ષાના અધિકારી, 150 PSI કક્ષાના અધિકારી તેમજ હોમગાર્ડ 2500 અને 700 GRDOની પણ મદદ લેવામાં આવશે. આખા બંદોબસ્ત દરમિયાન 400 જેટલા CCTV કેમેરાની મદદથી લોકોની અવરજવર ઉપર નજર રાખવામાં આવશે, જેમાં મંદિર પરિસરમાં 174 કેમેરા, મંદિર પરિસરની આજુબાજુમાં અન્ય કેમેરા લગાવવામાં આવશે. કુલ 20 જેટલા પાર્કિંગ પ્લોટનું આયોજન કરવામાં આવેલ છે, જે પણ CCTV કેમેરાથી સહજ હશે અને તેની મદદથી અવરજવર ઉપર નિયંત્રણ રાખવામાં આવશે. સાથોસાથ ટ્રાફિક જામના પ્રશ્નો ન ઉપસ્થિત થાય એ માટે કુલ 54 જેટલી રૂટ મોબાઈલની મદદથી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે, જેથી કરીને ક્યાંય પણ ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય. દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા 23-29 તારીખ દરમિયાન જે ભાદરવી પૂનમનો મેળો થવાનો છે એના માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 29 અલગ અલગ કામો માટે સમિતિઓ બનાવવામાં આવી છે. ઘણી બધી સમિતિની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ઘણીની અત્યારે ચાલે છે જે પૂર્ણતાના આરે છે. યાત્રાધામ બોર્ડ દ્વારા એક્સેપ્ટ યુનિવર્સિટીની સાથે રાખીને એક ખૂબ સારી વ્યવસ્થા યાત્રિકો માટે તૈયાર કરવામાં આવી છે. 4 વિસામાઓ, 1 મલ્ટીપર્પઝ ડોમ થઈને લગભગ 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 19 જેટલા પાર્કિંગ સ્પોટ છે, 18 ટોયલેટ બ્લોક છે, 10 જેટલા વેલકમ ડોમ છે અને બીજી ઘણી બધી 3 જગ્યાએ મફત ભોજનનું શેડ છે અને યાત્રિકો માટે ખૂબ સરસ વ્યવસ્થા યાત્રાધામ બોર્ડ દ્વારા આ વખતે તૈયાર કરવામાં આવી છે. સાથે સાથે આ વર્ષે લગભગ 41 લાખ લોકો અઠવાડિયા દરમિયાન મંદિરની મુલાકાત લેશે એવું અમારું અનુમાન છે, જેના માટે લગભગ રોજ 3-4 લાખ ડબ્બા પ્રસાદના બનીને તૈયાર થાય જેના માટે પ્રસાદ બનાવવાની વ્યવસ્થા